ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે સાયબર ક્રાઇમનું પ્રમાણ વધતા નવસારી સુરક્ષા સેતુ સોસાયટી, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને મહિલા સુરક્ષા સમિતિ સંયુક્ત ઉપક્રમે મહિલા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જેવા માધ્યમો દ્વારા થતી ગુનાખોરી અટકાવવા અને તે જાગૃતિ અંગે કેળવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજના ડિજિટલ યુગમાં મહિલાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા જેવા માધ્યમો દ્વારા થતી ગુનાખોરી અટકાવવા અને તે અંગે જાગૃતિ કેળવવા માર્ગદર્શન નવસારી ખાતે મહિલાઓને આપવામાં આવ્યું હતું. આ સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમમાં સાયબર એક્સપર્ટ ચિરાગ લાડે પ્રોજેક્ટર મારફતે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ કરવામાં આવતા સાયબર ક્રાઇમ પર પ્રકાશ પાડ્યો હતો. વોટ્સએપ, ટ્વિટર અને ફેસબુક જેવી અનેક એપ્લિકેશનમાં સાવધાની રાખવા સાથે ઓનલાઈન વેબસાઇટની ચકાસણી કર્યા વિના સારા ડિસ્કાઉન્ટવાળી લોભાવણી જાહેરાતોમાં ખરીદીના કરવા સાથે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડનો પિન નંબર કે સીવીવી નંબરના આપવા માહિતગાર કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમ શું છે, તેનો ભોગ બનનારે શું કરવું, ક્યાંથી અને કોની મદદ લેવી, તેનો ભોગ બનવામાંથી બચાવના ઉપાય અને કાયદાકીય જોગવાઈઓ સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું. સાયબર ક્રાઇમના બનાવો વધુ ન બને અને લોકોમાં જાગૃતતા આવે તેવા હેતુથી જિલ્લામાં સૌપ્રથમ વખત નવસારી સુરક્ષા સેતુ સોસાયટી, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને મહિલા સુરક્ષા સમિતિ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લા નાયબ પોલીસ BS મોરી, HQ ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા નિયામક શીતલબેન સોની, ટ્રાફિક એજ્યુકેશનના ભરતભાઈ ગાંધી, મહિલા સુરક્ષા સમિતિની બહેનો સાથે મહિલાઓ ઉપસ્થિત રહી સાયબર ક્રાઇમ પર પ્રશ્નોત્તરી સાથે આજના ડિજિટલ યુગમાં મહિલાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા જેવા માધ્યમો દ્વારા થતી ગુનાખોરી અટકાવવા અને તે અંગે જાગૃતિ કેળવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અલ્પેશ કશ્યપ, ZSTV નવસારી. મહિલા સુરક્ષા સમિતિ, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ નવસારી જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે આજે મતિયા પાટીદાર સમાજની વાડીની અંદર મહિલાઓમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે અને મહિલા સશક્તિકરણ, તેના પોતાના અધિકારો તેમજ શું શું ધ્યાન રાખવું જોઈએ એ બાબતે એક સાયબર ક્રાઇમના એથિકલ હેકર જે છે કે જે એથિકલી આ મહિલાઓને પોતાની સુરક્ષા માટે અને સાયબર કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે જે મુદ્દાઓ ધ્યાન રાખવાના થાય છે એ તમામ મુદ્દાઓની વ્યવસ્થિત રીતે એક સ્લાઇડ શોથી ઉદાહરણ સાથે જે લોકોને સમજ આપી અને એમને ભવિષ્યમાં પણ જ્યારે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય, બેન્કિંગમાં પણ ઉપયોગ કરતા હોય ત્યારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું એ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવેલું. એ અવેરનેસનો કાર્યક્રમ જે છે હવે દરેક જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કન્ટિન્યુઅસ પ્રોસેસ તરીકે જેથી કરીને મહિલાઓ જે સાયબર ક્રાઇમનો ભોગ બનતી હોય છે અથવા તો પોતાના ફેક ID બનાવી અને ફેક ID ને ફેક પાસવર્ડ કે મેળવી અને એ લોકો જે આર્થિક નુકસાન થતું હોય છે એનો ભોગ ના બને અને એમાં એ અંગે જાગૃતિ મળે તે માટેનું આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું હતું.